વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જિલ્લાની વિવિધ પોલીસ મથકના 5 પીઆઈ અને 7 પીએસઆઈની આંતરિક બદલી કરતા ફફડાટ વ્યાપી ગયો હતો, જેમાં પારડી પોલીસ મથકના પીએસઆઈ કેએમ બેડિયાને વલસાડ એલસીબીમાં બદલી આપવામાં આવી છે અને પારડી પોલીસ મથકના પીએસઆઈ આરજી મહેતાને મરીન પોલીસમાં બદલી કરી છે, જ્યારે લીવ રિઝર્વમાં ફરજ બજાવતા જીએન સોલંકીને પારડી પોલીસ મથકે બદલી આપવામાં આવી છે. તેમજ વલસાડ જિલ્લાના 5 પીઆઈની આંતરિક બદલીમાં ડુંગરા પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈ ડીએમ ટોલની બદલી વલસાડ સિટી પોલીસ મથકે, જ્યારે વલસાડ સિટી પોલીસ મથકે ફરજ બજાવતા વીડી મોરીની બદલી ડુંગરા પોલીસ મથકે કરવામાં આવી છે. વલસાડ એલસીમાં ફરજ બજાવતા આરકે રાઠવાની બદલી ઉમરગામ પોલીસ મથકે કરવામાં આવી છે, જ્યારે ઉમરગામ પોલીસ મથકમાં ફરજ બજાવતા એમ બુબડિયાને વલસાડ સીપીઆઈ તરીકે બદલી આપવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ સીપીઆઈ તરીકે ફરજ બજાવતા એમ આર ઘામિતને ધરમપુર સીપીઆઈની ખાલી પડેલ જગ્યામાં બદલી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના પીએસઆઈની આંતરિક બદલીમાં રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ આર બી મનાનને ઉમરગામ પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. લીવ રિઝર્વમાં વલસાડ સિટી પોલીસ મથકે ફરજ બજાવતા અમીરાસિંહ રાણાની બદલી વલસાડ રૂરલ પોલીસ મથકે કરવામાં આવી છે. તેમજ વલસાડ સિટી પોલીસ મથકના મહિલા પીએસઆઈ એસ કે વસાવાની બદલી સાયબર ક્રાઇમમાં કરવામાં આવી છે. સાયબર ક્રાઇમના મહિલા પીએસઆઈ કે પી વણકરની મહિલા પોલીસ મથકના પીએસઆઈ તરીકે બદલી આપવામાં આવી છે.